છો બધા મજામાં ને આજે આપણે ગ્રેડ 8 માં સંસ્કૃત માં ચેપ્ટર નંબર 5 છે શિલાયા પ્રવાસ એના વિશે માહિતી મેળવીશું અત્યાર સુધી આપણે ચેપ્ટર 4 સુધી કમ્પ્લીટલી અનુવાદ જોયો છે બરાબર તો આપણે ચેપ્ટર 5 છે શિલાયા પ્રવાસ એટલે કે શિલાનો પ્રવાસ એના વિશે માહિતી મેળવીશું આ એક સરસ મજાનો પાઠ છે આ લેશન માં તમને પ્રવાસ સુણામાં આવે પહેલા એટલે તો તમે બધા ખુશ થઈ જાઓ અહીંથી તમે બધા દિવાળી પછી જ્યારે આપણે પ્રવાસ લઈ જવામાં આવે છે ને ત્યારે તમે બધા રાહ જોઈને બેઠા છો ક્યારે પ્રવાસ લઈ જાય કઈ જગ્યાએ લઈ જશો ક્યારે લઈ જવાના છો બરોબર તો અહીંયા પણ એક સરસ મજાનું પ્રવાસ વર્ણન આપેલું છે કે માતા પોતાની દીકરીને સ્કૂલમાંથી પ્રવાસ મોકલે છે અને એ પ્રવાસ દરમિયાન એ પોતાની પુત્રીને શિક્ષકના ફોનમાં ફોન કરી અને પછી એના ખબર અંતર પૂછે છે અને એ કઈ કઈ જગ્યાએ ફરે છે અને પ્રવાસનું શું મહત્વ છે આપણા જીવનમાં એના વિશે સરસ વાર્તાલાપ કરે છે તો અહીંયા શિલા અને સવિતા વચ્ચે સરસ મજાનો વાર્તાલાપ આપેલો છે બરોબર તો એ વાર્તાલાપ આપણે અનુવાદ સ્વરૂપે જોઈશું અને એના શબ્દાર્થ આપણે ધીરે ધીરે સમજતા જઈશું તો આપણે હવે અનુવાદ તરફ આગળ વધીએ કે સવિતા ભ્રમણ વાસમ ધૃત્વા હરિઓમ શું કહે છે સવિતા ભ્રમણ વાસમ ધૃત્વા ભ્રમણ વાસ એટલે કે મોબાઈલ શું થાય મોબાઈલ અને ધૃત્વા એટલે કે પકડી શું કહે છે સવિતા ભ્રમણ ભાષમ ધૃત્વા એટલે કે મોબાઈલ પકડીને શું કહે છે હરિઓમ આપણે કોઈ પણ ને ફોન કરીએ તો આપણે જે પણ ભગવાનમાં જે પણ ઈષ્ટદેવોમાં આપણે માનતા હોય ઈષ્ટદેવને પહેલા યાદ કરીએ કે કોઈને કદાચ આપણે ફોન કરીએ તો શું કહીએ જય શ્રી કૃષ્ણ કે જય શ્રી રામ આપણે જે માનતા હોય ઈષ્ટદેવનું આપણે નામ લઈએ તો અહીંયા શું કહે છે સવિતા હરિઓમ શિક્ષિકા શું કહે છે હરિઓમ કહ વદતિ કહ એટલે કે કોણ પ્રશ્ન પૂછવા માટે કોણ વપરાય બરોબર તો શું કહે છે કહ એટલે કે કોણ વદતિ એટલે બોલે છે કોણ બોલે છે તો સવિતા શું કહે છે અહમ શિલાયાહ માતા વદામિ અહમ એટલે હું શું થાય હું હું શિલાની માતા વદામિ એટલે કે બોલું છું હું શિલાની માતા બોલું છું પ્રવાસે મમ પુત્રી અસ્તિ પ્રવાસે મમ એટલે કે મારી શું કહે છે પ્રવાસમાં મારી પુત્રી છે શિક્ષિકા આમ અસ્તિ આમ એટલે કે હા શું થાય હા અસ્તિ એટલે કે છે હા છે કિંચિત કાર્યમ અસ્તિ વા શું કઈ કામ છે તો સવિતા શું કહે છે આમ એટલે કે હા અહમ તયા સહ વાર્તાલાપમ કરતું ઈચ્છામિ શું કહે છે અહમ એટલે કે હું તયા એટલે કે તેની સહ એટલે કે સાથે શું કહે છે હું તેની સાથે વાર્તાલાપ કરતું ઈચ્છામિ એટલે કે કરવા ઈચ્છું છું હું તેની સાથે વાર્તાલાપ કરવા ઈચ્છું છું શિક્ષિકા શિલામ પ્રતિ ભ્રમણ વાસમ પ્રેષયતિ શું કહે છે શિક્ષિકા શિલા પ્રતિ એટલે કે તરફ ભ્રમણ વાસમ પ્રેષયતિ પ્રેષયતિ એટલે કે મોકલે છે શું કરે છે શિક્ષિકા શિક્ષિકા શિલા પ્રતિ એટલે કે તરફ ભ્રમણ વાસ એટલે કે મોબાઈલ પ્રેષયતિ એટલે કે મોકલે છે શિક્ષિકા શિલા તરફ મોબાઈલ મોકલે છે શિલા અંબ કથમ અસ્તિ સર્વ કુશલમ વા શું કહે છે શિલા અંબ એટલે કે માં કથમ એટલે કે કેમ છે સર્વ કુશળ છે ને તો સવિતા શું કહે છે આમ એટલે કે હા અહમ કુશલિની હું કેવી છું કુશલિની એટલે કે કુશળ છું ભવત્યાહ પ્રવાસ કથમ પ્રચલતિ શું કહે છે ભવત્યાહ એટલે કે તારો પ્રવાસ કથમ એટલે કે કેમ પ્રચલતિ એટલે કે ચાલે છે શું કહે છે તારો પ્રવાસ કેમ ચાલે છે તો શિલા શું કહે છે પ્રવાસ તો સમ્યક પ્રચલતિ શું કહે છે પ્રવાસ તો સમ્યક એટલે કે સારો પ્રચલતિ એટલે કે ચાલે છે સમ્યક મીન્સ શું થાય સારો કે છે પ્રવાસ તો સારો ચાલે છે
अधुना हम अजंता गुहायाम अस्मि, अधुना એટલે કે અત્યારે। भगवान विष्णु नु चित्र तत्र એટલે કે ત્યાં છે, તો શિલા શું કહે છે, આમ અસ્તિ હા છે, અસ્માભિહ સહ માર્ગદર્શકઃ અપિ અસ્તિ, અસ્માભિહ એટલે કે અમારી, સહ એટલે કે સાથે, માર્ગદર્શક એટલે કે ગાઈડ। અમારી સાથે માર્ગદર્શક પણ છે, આપણે કોઈ પણ અજાણ્યા સ્થળે ફરવા જઈએ તો એ સ્થળની આપણને માહિતી ક્યાં ના હોય, એટલે માટે આપણે શું કરીએ કે એ સ્થળના જે જાણકાર હોય એને આપણે આપણી સાથે રાખીએ કે જે આપણને ગાઈડન્સ આપે, એને માર્ગદર્શક કહેવાય, માર્ગદર્શક એટલે ગાઈડ। સવિતા સહ કેમ કથા હતી, સહ એટલે કે તે શું કહે છે, તો શું કહે છે શિલા, સહ બૌદ્ધ ગુહાયા વિષયે અસ્માભિહ સહ વાર્તાલાપમ કરોતિ, છે સહ એટલે કે તે બૌદ્ધ ગુહાયા એટલે કે બૌદ્ધ ગુફા વિશે, અસ્માભિહ એટલે કે અમારી, સહ એટલે કે સાથે, વાર્તાલાપન કરોતિ વાર્તાલાપ કરે છે અથવા વાતચીત કરે છે, શું કહે છે, બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે। અપિચ ગુહાયા ઇતિહાસમ અપિ કથયતિ, અપિ એટલે કે વળી તે ગુહાયા એટલે કે ગુફાના ઇતિહાસ વિશે પણ કહે છે, તો સવિતા શું કહે છે, તેસામ સ્થાનનામ કાનિચિત ચાર ચિત્રાણી આનયતિ, લાવજે ત્રંબકેશ્વર અને ત્રંબકેશ્વર થી નાસી જઈશું।
सविता शोभनम એટલે કે સરસ પ્રવાસ શિક્ષણશય ભાગ એવો છે શું કહે છે પ્રવાસ શિક્ષણનો એક ભાગ છે તરહી સમ્યક રીત્યા પ્રવાસમ કરોતુ શું કહે તરહી એટલે કે તો સમ્યક એટલે સારી રીતે પ્રવાસ કરોતુ એટલે કે કરજો ભવતી પ્રવાસે યત યત પસતી તત તત સર્વે ટિપ્પણી પુસ્તકે લિખતુ ભવતી એટલે કે તમે પ્રવાસમાં યત યત એટલે કે જે જે પસતી એટલે કે જુઓ તત તત એટલે કે તે તે सर्वे એટલે કે બધું ટિપ્પણી પુસ્તકે લખતું એટલે કે ડાયરી ટિપ્પણી પુસ્તક મીન્સ ડાયરી શું કહે છે કે બસ ક્યાં લખવાનું કહે છે ડાયરીમાં લખવાનું કહે છે કે જે તમે પ્રવાસમાં જે જે જુઓ તે તે બધું ડાયરીમાં લખજો શિલા શું કહે છે આમ અવશ્યમ લેખી સ્વામી હા जरूर लखीश कविता अपि च प्रवास स्थानस्य विशेषता तथा तस्य स्थानस्य इतिहास विषये लिखतु शुं कहे छे अने वडी प्रवासना स्थाननी विशेषता तथा तेना स्थाननो इतिहास विषये पण लिखतु एटले के लखजो शिला अवश्यम एटले के हा जरूर भवतु नमो नमः सारु नमो नमः एटले के नमस्कार सविता शुं कहे छे नमो नमः एटले के नमस्कार तो अहींया सरस मजानो आपणने प्रवास में माता पिता की पुत्री ने फोन करे छे अने एने सरस मजानी सलाह आपे छे शुं सलाह आपे छे कि तू प्रवास में जे जे जगह फरे छे एना इतिहास विषेनी माहिती तू एम के एक डायरी में लखजे अने तू जे जे जगह जाय छे ए बधी जगह ने एम के तस्वीरो तू लावे के यादगिरी रहे तमने मित्रों ख्याल ज हशे कि आपणी स्कूल माथी पण जे जे जगह प्रवास लई जवामां आवे छे ए जगह ने तमने त्याना फोटो पण तमने पाडवामां आवे छे अने तमे जे जग्याए जे प्रवासमां जाओ छो ए प्रवासनी तमने अहेवाल लेखन पण करवामां आवे छे कि तमे क्या दिवसे गया क्या स्थळे फर्या शुं खाधुं क्या कई जगह रात रोकाए बधी ज माहिती तमने लखवानुं कहे छे अहेवाल स्वरूपे बराबर तो प्रवास ए शिक्षणनो ज एक भाग छे बराबर तो तमे पण मित्रो अत्यार सुधी जो ना लखता होय तो नेक्स्ट टाइम ज्यारे पण तमने प्रवासमां लई जवामां आवे त्यारे तमारे एम के बधी ज माहिती तमारे शुं करवानी रहेशे एक अहेवाल स्वरूपे तमारी डायरी में लखवानी रहेशे जेथी करीने तमने कायम माटे याद रहे कि हूँ आ जगह प्रवास में गई थी ए स्थळनो शुं इतिहास छे अने एना फोटा जो पण तमे पाडेला हशे तो तमारी कायम यादगिरी स्वरूपे तमारी पासे रहेशे थैंक यू।